ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે ધોરણ આઠ વિષય ગણિતમાં વિદ્યાર્થી મિત્રો આપણે વર્ગ કેવી રીતે મેળવો અને પાયથાગોરસ ગોરિયન ત્રિપુટી વિશે માહિતી મેળવી અને સ્વાધ્યાય નંબર છ પોઈન્ટ બેના દાખલા નંબર એક અને બેની ગણતરી કરીએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે સંખ્યાનો વર્ગ કેવી રીતે કરવો એની વિશે થોડીક માહિતી મેળવીએ તો જેનો એકમનો અંક પાંચ છે તેવી સંખ્યાનો વર્ગ કરવા માટે વિદ્યાર્થી મિત્રો એક સૂત્ર છે કે એ કાંસમાં એ પ્લસ વન ગુણ્યા પ્લસ પચીસ તો આપણે કોઈ એક સંખ્યા લઈ વિદ્યાર્થી મિત્રો કે માની લો અત્યારે હું પંદરનો વર્ગ કરું વિદ્યાર્થી મિત્રો આપણે પંદરનો વર્ગ કરવો છે તો સૌપ્રથમ તમે શું કરશો એ એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે એ ખાસ યાદ રાખજો કે એ એટલે વિદ્યાર્થી મિત્રો દશકનો અંક છે એ બરાબર દશક બરોબર તો અહીં દશકનો અંક વિદ્યાર્થી મિત્રો શું છે તમે જુઓ તો દશકનો અંક એટલે એક છે તો થશે એક કાઉસમાં એક પ્લસ એક ગુણ્યા સો પ્લસ પચીસ એટલે હવે એક ના એક પ્લસ એક એટલે વિદ્યાર્થી મિત્રો બે ગુણ્યા સો પ્લસ પચીસ તો હવે વિદ્યાર્થી મિત્રો સો ગુણ્યા બે એટલે બસો ગુણ્યા એક એટલે કે બસો ને બસો થશે પ્લસ પચીસ તો વિદ્યાર્થી મિત્રો તમે પંદરનો વર્ગ બસો ને પચીસ મેળવ્યો હવે આ જ્યારે સૂત્ર લાગુ ક્યારે પડે કે એકમનો અંક એનો હંમેશા પાંચ હોય એકમનો અંક પાંચ હોય એવી સંખ્યાને લાગુ પડે પરંતુ ગમે એટલા અંક હોય ત્રણ અંકની બે અંકની ચાર અંકની કોઈ પણ સંખ્યા હોય પરંતુ એકમનો અંક પાંચ હોય એટલે વિદ્યાર્થી મિત્રો આ સૂત્રથી તમે એનો વર્ગ મેળવી શકો અથવા તો એક બીજી રીતે પણ વિદ્યાર્થી મિત્રો તમે મેળવી શકો દાખલા તરીકે કોઈ આપણે એક બીજી સંખ્યા લઈએ પાંત્રીસ વિદ્યાર્થી મિત્રો છે પાંત્રીસનો વર્ગ મેળવવો છે એકમનો અંક વિદ્યાર્થી મિત્રો અહીં પાંચ છે તો એની નીચે આપણે તીર મારી અને પાંચ ગુણ્યા પાંચ લખો પાંચનો વર્ગ કર્યો હવે આગળની જે સંખ્યા છે આપણે એ સંખ્યા સાથે એની પછીની સંખ્યા એટલે ત્રણ પછીની તો ચાર સંખ્યાનો ગુણાકાર કરો હવે આ બંનેનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો થાય બાર અને આ બંનેનો થાય પચીસ તો બાર અને પચીસને વિદ્યાર્થી મિત્રો તમે બાજુ બાજુમાં મૂકી ગયો એટલે કે એક હજાર બસો પચીસ વર્ગ થાય કોનો પાંત્રીસનો તો આ જ્યારે પાંચ એકી સંખ એકમનો અંક પાંચ હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો આ શોર્ટ રીતે તમે મેળવી શકો એનો વર્ગ અથવા તો આ રીત સૂત્ર યાદ રાખીને પણ મેળવી શકો પરંતુ માની લો કે તમને એકમનો અંક પાંચ નો હોય તો અથવા તો કોઈ પણ સંખ્યા આપે તો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે વર્ગ એનો મળશે નહીં તો આપણે એકમનો અંક પાંચ નથી એવી સંખ્યાઓ માટે અથવા તો વિદ્યાર્થી મિત્રો તમે કાઢી નાખો કે કોઈ પણ એકમનો અંક હોય એકમનો અંક કોઈ પણ હોય પરંતુ આપણે શું યાદ રાખવાનું છે કે બે અંકની સંખ્યા હોવી જોઈએ કેવી તો કે બે અંક બે અંકની સંખ્યાનો વર્ગ કોઈ પણ બે અંકની સંખ્યા હોય પછી એકમનો અંક પાંચ હોય શૂન્ય હોય દસ હોય કોઈ પણ હોય એકમનો અંક વિદ્યાર્થી મિત્રો ગમેય હોય પણ સંખ્યા બે અંકની હોય એટલે તમે આ સૂત્ર વાપરી શકો આ વિદ્યાર્થી મિત્રો એક નિત્ય સમજે આપણે આગળના ચેપ્ટરમાં અભ્યાસ પણ કરવાના છે એ પ્લસ બી નો સ્કવેર એટલે કે પેલું જે સંખ્યા

પ્રથમ પદનો સ્ક્વેર એટલે કે એકનો સ્ક્વેર પ્લસ બે ગુણ્યા પહેલું પદ એટલે કે એક ગુણ્યા બીજું પદ એટલે કે પાંચ પ્લસ બીજા પદનો સ્ક્વેર એટલે કે પાંચનો સ્ક્વેર તો વિદ્યાર્થી મિત્રો એકનો સ્ક્વેર એટલે એક પ્લસ અહીં તમે ગુણાકાર કરો વિદ્યાર્થી મિત્રો ને બે આરે ગુણો અથવા તો ને વિદ્યાર્થી મિત્રો એક આરે ગુણો તો શું થશે તમે સરવાળો છે અહીં કરી શકશો વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો અહીં પંદર તો સૌપ્રથમ પ્રથમ પંદર છે એમાંથી પાંચ હજાર એટલે વિદ્યાર્થી મિત્રો એકની અહીં કે આવશે પ્રથમ પદ દસ આવશે તો અહીં દસનો વર્ગ એવી રીતે અહીં પણ દસ આવશે ખાસ આ ભૂલનો થાય જોજો દસનો વર્ગ એટલે વિદ્યાર્થી મિત્રો સો પ્લસ બે ગુણ્યા દસ એટલે વિદ્યાર્થી મિત્રો વીસ અને વીસ પંચા તો કેટલા થશે સો પ્લસ પાંચનો સ્ક્વેર તો પચીસ તો વિદ્યાર્થી મિત્રો આમ ત્રણે એનો સરવાળો કરો એટલે કેટલો થશે બસો પચીસ તો વિદ્યાર્થી મિત્રો તમે આ સૂત્રથી કોઈપણ પણ બે અંકની સંખ્યાઓ એનો વર્ગ મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય નંબર છ પોઈન્ટ બે એમાં દાખલા નંબર પહેલો કે આપેલી સંખ્યાનો વર્ગ મેળવો વિદ્યાર્થી મિત્રો આપણે વર્ગ કોઈ પણ બે સંખ્યાના વર્ગ માટેનું સૂત્ર છે આપણે એ ભણ્યા કે એ પ્લસ બીનો સ્ક્વેર તો પ્રથમ પદનો સ્ક્વેર પ્લસ બે ગુણ્યા પહેલું ગુણ્યા બીજું પદ અને બીજા પદનો સ્ક્વેર આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આ દાખલાઓના વર્ગ છે કરવાના છે વિદ્યાર્થી મિત્રો પહેલો છે બત્રીસનો વર્ગ તો સૌ પ્રથમ એ કોને કહેવો અને બી કોને કહેવો તો બી એટલે જે પાસળનો અંક છે એને વિદ્યાર્થી મિત્રો હંમેશા આપણે બી કહેશું તો આપણે આનો વર્ગ કરવાનો છે તો એમાં શું લખી શકાય તો વિદ્યાર્થી મિત્રો અહીં હું બત્રીસનો વર્ગ એવું સૌ પ્રથમ લખું કે બત્રીસનો વર્ગ તો અહીં એ અને બી જુદા પાડવાના છે તો સૌ પ્રથમ છે એ પાસળનો જે અંક છે એને દૂર કરીને બી મૂકી દેવાનો હવે બત્રીસ એમાંથી બે કાઢ્યા તો કેટલા વધ્યા હોય તો એ આપણો એ થશે એનો વર્ગ તો વિદ્યાર્થી મિત્રો ત્રીસ પ્લસ બેનો વર્ગ એવું થયું હવે તો કે પ્રથમ પદનો સ્ક્વેર એનો સ્ક્વેર એ એટલે એ ત્રીસ છે તો ત્રીસનો સ્ક્વેર પ્લસ બે તો બેના બે પછી એ તો એ એટલે ત્રીસ કાઉસમાં ત્રીસ પછી બી બી એટલે બે તો બે અને પછી પ્લસ તો પ્લસ બીનો સ્ક્વેર બી એટલે બે તો બેનો સ્ક્વેર તો વિદ્યાર્થી મિત્રો ત્રણનો સ્ક્વેર નવ અને મીંડું છે તો આપણે સ્ક્વેર કરીએ તો બે મીંડા આવે આપણે અભ્યાસ કર્યો એટલે કે ત્રીસનો સ્ક્વેર નવસો થઈ ગયો તેવી રીતે ગુણાકાર કરો વિદ્યાર્થી મિત્રો કે ત્રીસ દુ તો સાઠ સાઠ દુ તો વિદ્યાર્થી મિત્રો થશે એકસો ને વીસ પ્લસ બેનો સ્ક્વેર ચાર ત્યારબાદ ત્રણે ત્રણનો સરવાળો વિદ્યાર્થી મિત્રો તો ચાર અને વીસ એટલે ચોવીસ તો એક ને ચોવીસ થયો તો આ એનો વર્ગ છે એ મેળવ્યો એવી રીતે વિદ્યાર્થી મિત્રો બીજી રકમ છે પાંત્રીસ તો વિદ્યાર્થી મિત્રો આપણે પાંત્રીસનો વર્ગ છે એ મેળવીએ તો સૌ પ્રથમ આપણે શું કરશું તો કે સંખ્યાને વર્ગ કરશું પાંત્રીસનો વર્ગ બરાબર કાઉસમાં પાછળનો અંક છે બી મૂકી દઈએ પાંત્રીસમાંથી પાંચ કાઢીએ તો વિદ્યાર્થી મિત્રો ત્રીસનો વર્ગ એટલે કે ત્રીસ પ્લસ પાંચનો વર્ગ થયો તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું પ્રથમ પદનો વર્ગ બે ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ પહેલું પગ ત્રીસનો વર્ગ વિદ્યાર્થી મિત્રો નવસો પ્લસ ત્રીસ ગુણ્યા બે એટલે સાહીઠ સાઠ ગુણ્યા પાંચ એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા થશે ત્રણસો પ્લસ પાંચનો વર્ગ એટલે પચીસ તો વિદ્યાર્થી મિત્રો આમ ત્રણે ત્રણનો સરવાળો કરશો એટલે કેટલો આવશે એક હજાર બસો ને પચીસ તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે આ વર્ગ છે એ બધા પૂર્ણ કરવાના છે ત્યારબાદ દાખલા નંબર ત્રણ તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પ્રથમ છે આને વર્ગ સ્વરૂપે આપણે દર્શાવવાનો ત્યારબાદ કાઉસ વિદ્યાર્થી મિત્રો છ છ કાઢો એટલે વધે નો વર્ગ હવે વિદ્યાર્થી મિત્રો તમને એવું થશે કે આવું સૂત્ર કેમ યાદ રાખવું કે એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર તો આવું તમને યાદ ન રહેતો કાંઈ નહીં આવું આપણે વિદ્યાર્થી મિત્રો ગોખવાનું નથી અને આપણે આને એ કેવો ને આને બી કહેવો ને આવું યાદ ન રાખો તો વાંધો નહીં માત્ર તમારે એવું યાદ રાખવાનું કે પ્રથમ પદનો વર્ગ કરવાનો છે પ્લસ બે ગુણ્યા પેલું બીજું પદ કરવાનું અને બીજા પદનો વર્ગ કરવાનો પછી એ કોને કેવો બી કાંઈ નહીં પ્રથમ પદ શું છે તો એનો વર્ગ કરો તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પ્રથમ આપણે એસીનો વર્ગ કરીએ પ્લસ બે ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ અને પ્લસ બીજા પદનો વર્ગ આવું યાદ રાખો ખાલી એટલે વિદ્યાર્થી મિત્રો હવે જુઓ એસી તો આઠનો વર્ગ વિદ્યાર્થી મિત્રો કેટલો થશે સોસઠ મીંડું છે તો એના વર્ગ એટલે બે મીંડા થશે તેવી રીતે વિદ્યાર્થી મિત્રો આઠ દુ સોળ અને બે અને કેટલા થશે છન્નું તો વિદ્યાર્થી મિત્રો નવસો ને સાહીઠ પ્લસ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે ત્રણે ત્રણનો સરવાળો કરો એટલે વિદ્યાર્થી મિત્રો તમને છે એ સાત હજાર ત્રણસો જવાબ છે મળે સાત હજાર ત્રણસો ને છન્નું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર ચાર છે તો સૌપ્રથમ તાણુને વિદ્યાર્થી મિત્રો વર્ગ આપીએ કાઉસ વર્ગ પાસળની સંખ્યા ત્રણ જુદી પડે તો વિદ્યાર્થી મિત્રો વધે નેવું હવે તો કે પ્રથમ પદનો વર્ગ બે ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ અને અંતે એટલે કે ત્રીજા પદ બીજા પદનો વર્ગ તો વિદ્યાર્થી મિત્રો નવ દુ ને અઢાર એટલે એનો વર્ગ કરો એટલે કેટલા મળશે નેવે નેવે એક્યાસી એટલે કે એક્યાસી ને પાછળ બે મીંડ્યા એવી રીતે નવ દુ અઢાર અઢાર તેરી તો વિદ્યાર્થી મિત્રો ચોપન પાસળ મીંડુ આમદમ પ્લસ ત્રણનો વર્ગ એટલે નવ ત્રણે ત્રણનો વિદ્યાર્થી મિત્રો સરવાળો કરો એટલે તમને એનો વર્ગ મળે કે આઠ હજાર છસો ઓગણપચાસ ત્યારબાદ દાખલા નંબર પાંચ વિદ્યાર્થી મિત્રો એકોતેર આપેલો છે તો સૌ પ્રથમ છે આપણે એકોતેરને વર્ગમાં લખીએ ત્યારબાદ તો કે કાઉસ વચ્ચે પ્લસ એનો વર્ગ સૌ પ્રથમ એક દૂર કર્યો એટલે વધ્યા સિત્તેર પ્રથમ પદ નો વર્ગ એટલે વિદ્યાર્થી મિત્રો સત્યો સત્યો ઓગણપચાસ જીરો નો વર્ગ તો બે જીરો સાત દુ ચૌદ ચૌદ ને એક ગુણ્યા એટલે ચૌદ વિદ્યાર્થી મિત્રો જીરો છે તો જીરો એકનો વર્ગ એક તો વિદ્યાર્થી મિત્રો સરવાળો કરો તો શું થશે પાંચ હજાર એકતાલીસ તો વિદ્યાર્થી મિત્રો એકોતેરનો વર્ગ મેળવ્યો એવી રીતે વિદ્યાર્થી મિત્રો સેતાલીસનો વર્ગ કરવો હોય તો સેતાલીસનો વર્ગ બરાબર સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો છ ને એકમનો અંક દૂર કરો વધ્યું શું તો કે ચાલીસ પ્રથમ પદનો વર્ગ પ્રથમ પદ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે ચાલીસનો વર્ગ બે ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ અને પ્લસ બીજા પદનો વર્ગ વિદ્યાર્થી મિત્રો પાસળ બે મીંડા અને એટલે અડતાલીસ પાસળ મીંડો આમના પ્લસ સાં સાય વિદ્યાર્થી મિત્રો થશે સત્રીસ ત્યારબાદ ત્રણે ત્રણ નો સરવાળો કરો વિદ્યાર્થી મિત્રો તો કે છ ના છ આઠ અને ત્રણ વધી અને વિદ્યાર્થી મિત્રો એકવીસ તો જવાબ આવશે બે હજાર એકસો ને સોળ તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ બે સંખ્યાનો તમને વર્ગ કરવાનો કે તો માત્ર તમારે સૂત્ર યાદ રાખવાનું છે કે પ્રથમ પદનો વર્ગ બે ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ અને બીજા પદનો વર્ગ એટલે તમે કોઈ બી સંખ્યા છે એનો વર્ગ છે એ મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ દાખલા નંબર બે છે કે નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરસીય ત્રિપુટી લખો વિદ્યાર્થી મિત્રો પાયથાગોરસે ત્રિપુટીનો નિયમ આપ્યો હતો કાટકોણ ત્રિકોણ માટે તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ અહીં એક મેં કાટકોણ ત્રિકોણ છે દોર્યો છે તો એ કાટકોણ ત્રિકોણ માટે એવો નિયમ આપ્યો હતો કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર સી સ્ક્વેર થાય એટલે કે બે બાજુઓના વર્ગનો સરવાળો એ ત્રીજી બાજુ બરાબર થાય આવો વિદ્યાર્થી મિત્રો કાટકોણનો ત્રિપુટીનો નિયમ પાયથાગોરસ નામના વૈજ્ઞાનિક આપ્યો હતો તો વિદ્યાર્થી મિત્રો ત્રિપુટી એટલે કે એક બાજુ તમને આપી હોય તો એના આધારે તમે બીજી બે બાજુઓ છે મેળવો તો એના માટે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ટુ એન અહીં એન સ્ક્વેર માઇનસ વન અને એન સ્ક્વેર પ્લસ વન આ વિદ્યાર્થી મિત્રો એના ત્રિપુટી મેળવવા માટે આપણે છે એના સૂત્ર યાદ રાખીએ તો સૌપ્રથમ અહીં પહેલો દાખલો છે એ તમને આપેલી છે સંખ્યા છ જો કે એક બાજુ છ હોય તો એની ત્રિપુટ એટલે કે બાકીની બે બાજુઓ મેળવો તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો શું કરીએ કે અહીં ટુ એન એટલે કે વિદ્યાર્થી મિત્રો છ હંમેશા છે પાયાનું માપ આપેલું છે ટુ એન એટલે છ તો વિદ્યાર્થી મિત્રો તેથી આપણે એન બરાબર શું મૂકી શકીએ ત્રણ આ બે છેદમાં જાય એટલે તો એન આપને મળી ગયો તો હવે પછી વિદ્યાર્થી મિત્રો એન સ્ક્વેર માઇનસ વન એટલે કે ત્રણનો સ્ક્વેર માઇનસ વન તો ત્રણનો સ્ક્વેર એટલે શું થશે નવ માઇનસ વન ના માઇનસ વન તો નવમાંથી એક જાય તો વિદ્યાર્થી મિત્રો વધે આઠ એટલે કે આ આપને વિદ્યાર્થી મિત્રો બીજી બાજુ છે એ મળી ગઈ ત્યારબાદ સૂત્ર છે કે એન સ્ક્વેર પ્લસ વન એન એટલે વિદ્યાર્થી મિત્રો ત્રણનો વર્ગ પ્લસ વન ત્રણનો વર્ગ એટલે કે નવ પ્લસ વન એટલે વિદ્યાર્થી મિત્રો ત્રીજી બાજુ એની કેટલી મળી આપને દસ તો લખી શકીએ આપણે કે આમ આમ માંગેલી આમ માંગેલી પાયથાગોરિય પાયથાગોરિયન ત્રિપુટી ત્રિપુટી વિદ્યાર્થી મિત્રો છ આઠ અને દસ છે વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર પ્રમાણે તમે સાબિત પણ કરી શકો અહીં આપણે માત્ર છે એ મેળવવાની કીધી એટલે આપણે માત્ર મેળવવાની છે બરાબર તમારે જાણ ખાતર વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સાબિતી મેળવી આ લખવાની નથી ખાલી તમારા જાણ ખાતર છે તો એક બાજુ વિદ્યાર્થી મિત્રો છ છે તો એનો વર્ગ કરો તો કેટલો થશે છે સાં સાહે બીજી બાજુ બી એટલે વિદ્યાર્થી મિત્રો આઠ છે તો અઠ્યો અઠ્યો વિદ્યાર્થી મિત્રો સોસઠ થશે તો ત્રીજી બાજુ વિદ્યાર્થી મિત્રો છે દસ તો દસનો વર્ગ વિદ્યાર્થી મિત્રો સો થશે હવે આ બંનેનો વિદ્યાર્થી મિત્રો તમે સરવાળો કરો એટલે કેટલો થશે છ ને ચાર દસની શું વધીએ કે વિદ્યાર્થી મિત્રો સો થશે તો જો એ સ્ક્વેર પ્રથમ પદનો સ્ક્વેર એ સ્ક્વેર બીજા પદનો સ્ક્વેર બી સ્ક્વેર આ બંનેનો સરવાળો એટલે કે પ્રથમ પદનો સ્ક્વેર પ્લસ બીજા પદનો સ્ક્વેર બરાબર સી સ્ક્વેર ત્રીજું પદ છ્યું વિદ્યાર્થી મિત્રો સોને સો તો આને કહેવાય પાયથા ગોરસની ત્રિપુટી ત્યારબાદ દાખલા નંબર બે વિદ્યાર્થી મિત્રો છે સૌદ તો સૌદ જે સંખ્યા ધરાવતી પાયથાગુરસી ત્રિપુટી આપણે મેળવવાની છે તો સૌ પ્રથમ જે આપેલું છે એને વિદ્યાર્થી મિત્રો આપણે ટુ એન તરીકે લેવાનું એટલે કે ટુ એન બરાબર ચૌદ તો તેથી વિદ્યાર્થી મિત્રો એન બરાબર કેટલા થશે સાત હવે બીજું સૂત્ર વિદ્યાર્થી મિત્રો વાપરો કે એન સ્ક્વેર માઇનસ વન તો શું થશે તો સાતનો સ્ક્વેર માઇનસ વન બરાબર સાતનો સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો સત્યો સત્ય ઓગણપચાસ માઇનસ વન એટલે વિદ્યાર્થી મિત્રો ઓગણપચાસમાંથી એક જાય તો એટલે કે આપને એક અને બે બાજુ મળી ગઈ ત્યારબાદ ત્રીજી બાજુ તો એન સ્ક્વેર પ્લસ વન તો એન સ્ક્વેર એટલે કે સાતનો સ્ક્વેર પ્લસ વન સાતનો સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો ઓગણપચાસ પ્લસ વન એટલે કે ત્રીજી બાજુ પણ વિદ્યાર્થી મિત્રો આપને કેટલી પચાસ મળી ગઈ તો આપણે શું લખીએ કે આમ ગેલી પાયથાગોરિયન પાયથાગોરિયન ત્રિપુટી માગેલી પાયથાગોરિયન ત્રિપુટી ચૌદ અડતાલીસ અને પચાસ છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજી રકમ છે સોળ વિદ્યાર્થી મિત્રો ત્રિપુટી એટલે આપણે એવી સંખ્યાઓ મેળવીએ છીએ કે એક બાજુ જો તમને સોળ આપેલી હોય કાટકોણ ત્રિકોણ હોય એટલે બીજે બે બાજુ ફરજિયાત આ જ આવે એમ બરાબર ત્રિપુટી એટલે હંમેશા એ ત્રણ બાજુઓ કેવી હોય સાથે જ હોય જોડીમાં જ હોય એક સોળ હોય એટલે બીજે આ જ તે થવી જોઈએ એને વિદ્યાર્થી મિત્રો આપણે ત્રિપુટી કહીએ છીએ તો અહીં સોળ આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ટુ એન બરાબર છે અને સોળ લઈએ તો તેથી એન બરાબર વિદ્યાર્થી મિત્રો કેટલી મળશે આપને આઠ મળશે એટલે કે એક બાજુ જો સોળ હોય તો બીજી બે બાજુ કઈ હોય આપણે મેળવવાનું છે તમે દોરશો એક બાજુ આઠ અને કાટકોણ ત્રિકોણ બનાવો તો પણ ત્રિપુટી આવી રીતે થશે બરાબર એના સૂત્રનું પાલન થતું હોય ત્યારે તો વિદ્યાર્થી મિત્રો બીજી બાજુ મેળવીએ કે એન સ્ક્વેર માઇનસ વન એટલે કે આઠનો સ્ક્વેર માઇનસ વન આઠનો સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો કેટલો થશે સોસઠ માઇનસ વન એટલે કે ત્રેસઠ જવાબ મળ્યો એવી રીતે એન સ્ક્વેર પ્લસ વન એટલે કે

સોળ ત્રેસઠ અને પાસઠ છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર ચાર છે કે અઢાર તો ટુ એન બરાબર વિદ્યાર્થી મિત્રો અઢાર એટલે કે એન બરાબર વિદ્યાર્થી મિત્રો બે ગુણાકારમાં છે ભાંગાકારમાં જાય એટલે અઢાર ભાંગ્યા બે એટલે વિદ્યાર્થી મિત્રો એન બરાબર શું મળશે નવ તો હવે એન સ્ક્વેર માઇનસ વન એટલે કે નવનો સ્ક્વેર માઇનસ એક નેવે નેવે વિદ્યાર્થી મિત્રો એકાશી માઇનસ વન એટલે વિદ્યાર્થી મિત્રો એક્યાસીમાંથી એક જાય તો એસી જવાબ મળે એવી રીતે એન સ્ક્વેર પ્લસ વન એટલે કે નવનો સ્ક્વેર પ્લસ વન તો નેવે નેવે એક્યાસી પ્લસ વન તો વિદ્યાર્થી મિત્રો ત્રીજી ત્રિપુટી હો મળે બ્યાસી તો આપણે લખી શકીએ કે આમ આમ માગેલી માગેલી પાયથાગોરિયન માગેલી પાયથાગોરિયન ત્રિપુટી ત્રિપુટી અઢાર એંશી અને બ્યાસી છે